હર કી દૂન કહેવાય છે કે અહીં દેવોના દેવ મહાદેવનો વાસ છે. શિવજીની શોધમાં આવો કે પછી માનસિક શાંતિની તલાશમાં હર કી દૂન એક અલૌકિક સ્થળ છે. આ સ્થળની સફરના પ્રથમ ભાગમાં બોસ્લો સુધીના પ્રવાસની વાત કરી હતી. હવે ચાલો હર કી દૂન જઈએ. બોસ્લોથી સવારે 8 વાગ્યે અમે હર કી દૂનની યાત્રા શરૂ કરી દીધી. મન ઉત્સાહથી છલકતું હતું અને હૃદય આખા શરીરમાં ગલગલિયા કરાવે તેવા સસ્પેન્સથી ધબકતું હતું. સસ્પેન્સ એ કે હર કી દૂનમાં માતા કુદરત કેવો ખોળો પાથરીને બેઠા હશે. બે કલાકના આરોહણ પછી આખરે હર કી દૂન એટલે કે શિવજીની ખીણમાં પહોંચ્યા. એક તરફ ઘાસની ગ્રીન કાર્પેટ, બીજી તરફ ખળખળ વહેતી સુપિન નદી અને આસપાસ બ્લેક પીક અને સ્વર્ગારોહિણી જેવા ઉત્તુંગ શિખરો. મહાભારતના છેલ્લા અધ્યાયમાં સ્વર્ગારોહિણીનો ઉલ્લેખ આવે છે, જે મુજબ કૌરવો સાથેના યુદ્ધ પછી 5 પાંડવો મોક્ષ મેળવવા માટે હિમાલય આવ્યા હતા. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે કે આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. સ્વર્ગારોહિણીને તે બાબતે અપવાદ ગણવામાં આવે છે, કારણ કે તે શિખર પર આરોહણ કરીને વ્યક્તિ સદેહે સીધો સ્વર્ગમાં પહોંચે એવી માન્યતા છે. મહાભારતના વર્ણન મુજબ ધર્મરાજ યુધિષ્ઠિર તેમના બંધુઓ જોડે સ્વર્ગારોહિણી આવ્યા હતા, પરંતુ યુધિષ્ઠિર અને તેમની સાથે આવેલા એક શ્વાન સિવાય બાકીના 4 પાંડવોને સ્વર્ગમાં પ્રવેશ મળ્યો નહોતો. સ્વર્ગારોહિણીને સ્વર્ગ જોડે નાતો હોય કે કેમ એ તો કોને ખબર, પણ એ પર્વતોની ગોદમાં આવેલી હર કી દૂન એક અલૌકિક જગ્યા છે તેમાં કોઈ સંદેહ નહીં. અહીં સુપિન નદીના કાંઠે એકાંતમાં નિશબ્દ બનીને એકાદ કલાક વિતાવ્યો. પ્રકૃતિની સાથે તો 3 દિવસથી હતા, પરંતુ અહીં ખુદની સાથે વાતો કરવાનો લાવો મળ્યો. આવા વાર્તાલાપમાં શબ્દોની તો શું જરૂર પડે, આખરે તો મૌન એ જ મનોમંથનની ભાષા છે. અહીંની એક ટેકરીના તોતિંગ ખડક પર મહાદેવજીનું શિવલિંગ છે. ખડક પર ઊભા રહીને ચોપાસ નજર કરો એટલે હર કી દૂનનો પેનારોમિક નજારો મુગ્ધ કરી દે. સતત મનમાં વિચાર આવે કે કુદરત કેવી કાબેલ ઇન્ટિરિયર ડેકોરેટર છે. 5 કલાક જેટલો સંતોષકારક સમય હર કી દૂનમાં વિતાવ્યા પછી અને સાથી ટ્રેકર દ્વારા અહીં આવ્યાની કલાત્મક છાપ છોડ્યા પછી અમે બોસ્લો કેમ્પસાઇટ તરફ પ્રયાણ કર્યું. હિમાલયની વધુ એક તાજગી ભરી સવાર અને વધુ એક પગપાળા સફરનો આરંભ. દુર્ભાગ્યે એ સફર વળતા પ્રવાસની હતી. પર્વતો, જંગલો, નદી, ઝરણા, પંખીઓ, નીરવ શાંતિ અને નિરાંત, આ બધું છોડીને જવું કોને ગમે. બોસ્લોથી રિટર્ન સફર શરૂ થઈ ગઈ છે. અમારે ઓસ્લા ગામ થઈ અને પછી અમારી કેમ્પસાઇટ પહોંચવાનું છે. લગભગ 10-11 કિલોમીટરનું અંતર કાપવાનું છે અને લગભગ બધું જ અંતર, લગભગ 90% અંતર ઉતરાણવાળું છે. એટલે આજે કદાચ વહેલા કેમ્પસાઇટ પર પહોંચી છું. ચઢાણ અહીંયાનું એટલું બધું કપરું અને તીવ્ર છે કે પરમ દિવસે આ કેમ્પસાઇટ પર આવતા અમને લગભગ 7-8 કલાક જેવો સમય થઈ ગયો હતો, પણ આજે કમ્પેરેટિવલી ઉતરવાનું હોવાથી લગભગ 3.5-4 કલાકમાં અમે પહોંચી જઈએ કેમ્પસાઇટ એવું લાગી રહ્યું છે. કેમ્પસાઇટ પહોંચ્યા પછી સાંજે સૌના હૃદયમાં એક અનેરો સંતોષ હતો, જે તેમના મોઢા પર તાજગી અને પ્રસન્નતા તરીકે જોઈ શકાતો હતો.
આ છે હિમાલયના પહાડોમાં થતા રોડોડેન્ડ્રોન એટલે કે બુરાંશના છોડ. સમુદ્ર સપાટીથી લગભગ 1500 મીટરથી 5000 મીટર સુધીની ઊંચાઈએ તે ઉગે છે અને ઊંચાઈ અનુસાર તેમાં રંગોની વિવિધતા જોવા મળે છે. બુરાંશના સુંદર ફૂલોના એક કરતાં અનેક ઉપયોગો છે. પારંપરિક આયુર્વેદિક દવાઓમાં બુરાંશના પાન, દાંડી અને ફૂલો બહોળા પ્રમાણમાં વપરાય છે. મોડી બપોરે કલકત્તી ધાર પાર કરીને અમે ઓસલા ગામે પહોંચ્યા. આ ગામ બહુ પુરાણું છે. અહીંના લક્કડિયા મકાનો તથા મંદિરો જોવામાં તેમજ સીધા સાદા લોકો જોડે ગોટપીટ કરવામાં એકાદ કલાક પસાર કર્યો અને એક નવી જ ઉર્જા સાથે તાલુકા તરફ ડગ માંડ્યા. વર્ષો પહેલાં મારા દાદાજી શ્રી વિજયગુપ્ત મૌર્ય એમ કહેતા કે હિમાલયમાં લાંબો પ્રવાસ કરીને પાછો ફરતો ત્યારે કુદરતનું સાનિધ્ય છોડતા મારી આંખો ભીની થઈ જતી. તેમનું એ વાક્ય બાળપણમાં મારી સમજ બહારનું હતું, પણ હિમાલયના પ્રવાસો કરતો ગયો ત્યારથી એ વાક્ય હું બરાબર સમજું છું, અનુભવું છું.